નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું શ્રદ્ધા. તો નજના કે આજના મુખ્ય સમાચાર પર તો વાત કરી ઉત્તર કોરિયા એકાદ વર્ષની શાંતિ બાદ ફરી એકવાર ઉઘાડ્યું કર્યું હોવાનું ધ્યાને આવ્યું છે. પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાભરમાં ખળભળાટ મચાવનારા ઉત્તર કોરિયાએ હવે એક નવા હાઈટેક હથિયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા સાથે એક જ ટેબલ પર બેસીને કરવામાં આવેલી શાંતિ વાર્તા બાદ ઉત્તર કોરિયા દ્વારા હથિયારનું પરીક્ષણ કર્યાનો આ પહેલો જ રિપોર્ટ છે. પરમાણુ હથિયારોને નાશ કરવાના પ્રયાસમાં લાગેલા અમેરિકાના સહિતના દેશોને ઉત્તર કોરિયાના આ પગલાથી ભારે આંચકો લાગી શકે છે. પ્રયોગ આ વાતને સમર્થન આપે છે કે ઉત્તર કોરિયાના સરકારી મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કિમ જોંગ અને રાષ્ટ્રીય રક્ષા વિજ્ઞાન એકેડમીમાં નવા વિકાસવામાં આવેલા હાઈટેક હથિયારોનું પરીક્ષણનું નિરીક્ષણ કર્યું છે. સાથે જ ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ સફળ રહ્યું હોવાનો પણ દાવો કર્યો. જે હથિયારનું પરીક્ષણ કરવામાં આવ્યું તે કેવા પ્રકારનું હતું તે બાબતને લઈને હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. પ્રયોગકારીઓને સરકારી મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે હાઈટેક સમારિક હથિયાર વિકસાવવામાં સમય લાગ્યો છે. તે અમારા દેશની રક્ષકોને સંમત અભેદ બનાવે છે અને અમારી પીપલ્સ આર્મીને યુદ્ધ શક્તિને પણ મજબૂત બનાવે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ સિંગાપુરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ પરમાણુ હથિયારો પર લગામ તાણવાનું અને પરીક્ષણ ન કરવાનું વચન આપ્યું હતું, જેની આખરે ઉત્તર કોરિયાએ ભંગ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. આહિર સમાજ રેજિમેન્ટના મુદ્દે કાર્યક્રમની આગામી યોજનાની મીટિંગો માટે માંગરોળ આહિર સમાજની બેઠક મળી. આગોતરા આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. સમસ્ત આહિર સમાજ દ્વારા અવારનવાર સમાજના સંગઠનો સાથે રહીને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં 18 નવેમ્બર યોજનારી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેની મીટિંગ અને જૂનાગઢના માંગરોળ તાલુકાને આહિર સમાજ રેજિમેન્ટના મુદ્દે જ યજમાન તરીકે જિલ્લામાં પસંદગી કરવામાં આવી હતી અને આગામી 25 નવેમ્બરમાં મીટિંગ માટે સ્થળ પસંદગી કરવામાં આવી, જેમના સંદર્ભમાં માંગરોળ ખાતે આજે આહિર સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા. રેજિમેન્ટ માટે જેમાં આહિર સમાજ અને વિવિધ સંગઠનો સાથે રહીને કામ કરે છે, જે જનરલ મીટિંગના રૂપમાં મળતા હોય છે તે 18 નવેમ્બર અમદાવાદ અને આ વખતની 25 નવેમ્બર રોજ થનારી જનરલ મીટિંગમાં યજમાન સ્થળ તરીકે માંગરોળની પસંદગી થવાનું આગામી કાર્યક્રમને ઉદ્દેશ લઈને ચર્ચા વિચારણા અને આયોજનની સંરચના માટે એક મીટિંગનું આયોજન માંગરોળ કર્યું હતું. થનાર જનરલ મીટિંગ માટેના અનેક મુદ્દાઓને સાંકળવામાં આવ્યા હતા. અવારનવાર સમયમાં આહિર સમાજ અનેક લોકહિતમાં કાર્યક્રમો આપશે એવું જણાવ્યું હતું. જનરલ મીટિંગને પૂર્વ વિચારણા અને કાર્યક્રમ માટે આજે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અમને મેસેજ સવારે વહેલા મળ્યો છે, પણ અમને મળ્યો મેસેજ તરત અમે આવી ગયા છે, કામ ચાલુ હતું. અંદાજે લગભગ 15 મીટર એની અંદરથી લગભગ 8-1 મીટર તો પૂરી જવાય, કામ ચાલુ છે. તમામ કલાક બે કલાક મનીષ ડોકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. ભટાર રોડ ઉમા ભવન પાસે આવેલા સ્કૂપ હેપીનેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારી લાખો રૂપિયાની ઉપાર્જિત કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. વડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે આવેલા રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા સુનિલ બ્રિજાનીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ભટાર રોડ ઉમા ભવન પાસે આવેલા સ્કૂલ હેપીનેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફરજ બજાવે છે. જેઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની ઓફિસમાં કામ કરતા લલિત મોળિયા એ કંપનીના 3,97,000થી વધુની મતાની ઉપાયત કરી ભાગી છૂટ્યો હતો. હાલ તો બનાવ અંગે ખતોદરા પોલીસ ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે અહેમદનગર ખાતે રેલીને સંબોધી હતી. મરાઠાઓ 1 ડિસેમ્બરના રોજ ઉજવણી માટે તૈયાર રહેવાનું તેમણે જણાવ્યું છે, જેના કારણે મરાઠાઓને 100% જેટલી અનામત અલગથી મળે તેવી વાત છે. તેમની આ જાહેરાતને કારણે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત અંદાલોની ફરીથી બળ મળે તેમ લાગી રહ્યું છે. પાસાના સંયોજક હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની જે સરકાર જો મરાઠાઓને 100% જેટલી અનામત આપી શકતી હોય તો ગુજરાતની ભાજપ સરકાર પાટીદારોને શા માટે અનામત નથી આપી રહી. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મોડેલ અને કોર્ટના ચુકાદાઓને અભ્યાસ કરીને સકારાત્મક વિચારણા કરવામાં આવશે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર જો મરાઠાઓની અલગથી અનામતની માગણી સ્વીકારી શકતી હોય તો ગુજરાતની સરકાર કેમ નહીં.
આગામી બે દિવસમાં પાસ દ્વારા પાટીદાર આગેવાનો અને કાર્યકરોની બેઠક રાખવામાં આવી છે. જો મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળશે તો અમે પણ અનામત લઈને જ જંપીશું, એમ ઓબીસી કમિશનરને અરજી કરી છે. સરકાર પાસે અમારી માંગ છે કે કમિશનરનો સર્વે સંપન્ન કરાવવાની તે જાહેરાત કરે. મહારાષ્ટ્ર સરકારે ઓબીસી અનામતને છંછેડ્યા વિના મરાઠાઓને અનામત આપવાનો નિર્ણય કર્યા પરિબળોને ધ્યાનમાં રાખીને લીધો છે. તેનો અભ્યાસ કરીશું. આ રીતે અનામત આપવા અંગે ભૂતકાળમાં અન્ય રાજ્યોએ જ્યારે નિર્ણય લીધા હતા ત્યારે તે અંગે કોર્ટનો ચુકાદો શું હતો તેનો પણ અભ્યાસ ફરીથી કરીશું. સરકાર આ મુદ્દા સકારાત્મક રીતે વિચારશીલ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. NS ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યવસ્થિત ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. સાસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. નિચોલ પાટિયા સાવરગામ ખાતે આવેલા મહેન્દ્ર લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં પાર્ક ટેમ્પામાંથી અજાણ્યા બે પાર્સલોની ચોરી કરી ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુંબઈ નાસિક ખાતે રહેતા ઉમાશંકર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મહેન્દ્ર લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના અમદાવાદ તથા ખેડા મહેન્દ્ર લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી બે બિલ ચલણથી સુરત અને મુંબઈ ભિવંડીની ચલણ સાથે પાર્સલ ટેમ્પામાં લઈ આવ્યો હતો અને રાત્રિના સમયે ટેમ્પો સુરતના નિયોલ પાટીલા સાવરગામ ખાતે આવેલા કંપનીના ગોડાઉનમાં મૂકી દીધો અને ઊંઘી ગયો હતો. જે ટેમ્પાને સીલ તોડી અજાણ્યો તેમાંથી 71,000થી વધુની કિંમતના પાર્સલોની ચોરી કરી ભાગી છૂટ્યો. હાલ તો બનાવ અંગે પૂણા પોલીસ પાસેથી ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.
શુક્રવારે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી મોડાસા અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે પત્રકારત્વના નીતિશાસ્ત્ર અને ડિજિટલ યુગના પડકારો વિશે સેમિનાર કલેક્ટર શ્રી એમ નાગરાજન અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલના અધ્યક્ષ સ્થાને પ્રિન્ટ મીડિયા તથા ઈ મીડિયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા માટે હકારાત્મક વલણ આપનારી જિલ્લાના વિકાસની વાતોને અખબારો અને ચેનલો દ્વારા પ્રસારિત કરી રહ્યા છે. સરાહનીય બાબત છે, અરવલ્લી જિલ્લામાં નવીન હોસ્પિટલ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને પોલીસ હેડક્વાર્ટર્સ બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. નવીન રેલવે સ્ટેશન માટે મડાપુર કંપા ખાતે જમીનની ફાળવણી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાની પ્રજાને બળતણમાંથી મુક્ત કરીને સાબરમતી દ્વારા ઘર વપરાશ માટે ગેસ પાઇપલાઇન નાખવામાં આવી છે, જેનાથી અરવલ્લી જિલ્લો વિકાસની બાબતમાં વેગવંતો બન્યો છે. શિક્ષણની વાત કરીએ તો અરવલ્લી જિલ્લો પહેલેથી જ વિધાનની નગરી બની ગઈ છે. સૌ પત્રકારોને અભિનંદન પાઠવતા રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલે જિલ્લાનો કાયદો અને વ્યવસ્થા જાણવા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લાથી પડતી મુશ્કેલીઓ સ્વતરે ઉકેલી શકાય તે દિશામાં તંત્ર કામગીરી કરી રહી છે અને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેની બાબતને પૂરતું ધ્યાન રાખી તે નિરાકરણ કરવા પોલીસ વિભાગ ખડે પગે સેવા બજાવી રહી છે. અરવલ્લી જિલ્લામાં મલા ગાંધીનગર કોલેજમાં આચાર્ય શ્રી કેરવણીકાર અને કોલિમિસ્ટ ડોક્ટર સંતોષ દેવકરે પત્રકારત્વના નીતિશાસ્ત્ર અને ડિજિટલ યુગના પત્રકારનો વિષય ઉપર વિસ્તૃત છણવાટ કરી પત્રકારનું શું ભાગ હોય, પત્રકાર એ લોક શિક્ષક છે અને પત્રકાર એ ચોથી જાગીર છે, પત્રકાર સત્ય અને તત્વ જાણતો હોવો જોઈએ, પત્રકારે પોતાને અખબાર સિવાય અન્ય અખબારોનું પણ વાંચન કરવું જોઈએ જેનાથી પત્રકારનું કેવું વધુ કેવી રીતે સારું લખી શકાય તે બાબતનું પૂરતું જ્ઞાન મળી રહે છે. આ સેમિનારમાં સ્વાગત પ્રવચન સહાયક માહિતી નિયામક શ્રી કનુભાઈ પરમારે તથા સંચાલક અને આભાર વિધિ ટેકનિકલ અસિસ્ટન્ટ શ્રી રોહિત જોશિયારાએ કરી હતી. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, માહિતી કચેરીના અધિક્ષક શ્રી બીપી પંડ્યા, ટેકનિકલ અસિસ્ટન્ટ શ્રી આરજે જોશિયારા, જુનિયર ક્લાર્ક શ્રીમતી ઇન્દુબેન ડામોર, ફોટોગ્રાફર શ્રી રાજુભાઈ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. સિંહો પાસે કાર ડોડાવી પજવણી કરતો વધુ એક વિડીયો સામે આવ્યો, ત્યારે સિંહોને પરેશાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો ધારી ગીર પૂર્વના ગામડાનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. સિંહો પાસે કાર દોડાવી પજવણી કરતો વધુ એક વિડીયો સામે આવ્યો, ત્યારે સિંહોને પરેશાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહોને પજવણી કરતા હોવાની ઘટના અનેકવાર સામે આવી રહી છે, ત્યારે જંગલ વિસ્તારની અંદર એક સિંહ પાછળ કાર દોડાવી સિંહને ફંકાવી દેતો વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક સિંહ પાછળ ઉબડ ખાબડ જંગલના રસ્તામાં સ્પીડથી એક કાર ચાલક કાર સહિત સિંહ પાછળ કાર દોડાવી રહ્યો છે અને હાંફી જઈ ઊભો રહી ગયો છે. કારની અંદર એક શ્વાન પણ હોવાનું જણાવી રહ્યું છે. આ વિડીયો ધારી ગીર પૂર્વના ગામડાઓનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ફોર વ્હીલ કાર ચાલકે સિંહ પાછળ દોડાવી કાર ચાલકને વહીલ કારમાં શ્વાન પણ બેસેલ હોવાનું દેખાઈ રહ્યું છે. સ્પષ્ટ સામેથી આવતા સિંહને બાજુમાંથી પસાર થવા દઈને કાર પાછળ સિંહે દોડ લગાવી હતી. સિંહોની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા હોવાનું સુભાષ સોલંકીએ જણાવ્યું હતું. અશોક મળવા સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલ પોલિટિક્સમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. ગુજરાતની જનતા, મિત્રો ઔર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે.
અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. સમસ્ત આહિર સમાજ દ્વારા અવારનવાર સમાજના સંગઠનો સાથે રહીને મીટિંગનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં 18 નવેમ્બરે યોજાનારી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેની મીટિંગ અને જૂનાગઢના માંગરોળ તાલુકાની આહિર સમાજ રેજિમેન્ટના મુદ્દે જી યજમાન તરીકે જિલ્લામાં પસંદગી કરવામાં આવી અને આગામી 25 નવેમ્બરની મીટિંગ માટે સ્થળ પસંદગી કરવામાં આવી, જેમના સંદર્ભમાં માંગરોળ ખાતે આજે આહિર સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા. રેજિમેન્ટ માટે જેમાં આહિર સમાજ અને વિવિધ સંગઠનો સાથે રહીને કામ કરે છે, જે જનરલ મીટિંગના રૂપમાં મળતા હોય છે, જે 18 નવેમ્બર અમદાવાદ અને આ વખતની 25 નવેમ્બરના રોજ થનારી જનરલ મીટિંગમાં યજમાન સ્થળ તરીકે માંગરોળની પસંદગી થવાથી આગામી કાર્યક્રમને ઉદ્દેશ્યને લઈને ચર્ચા વિચારણા અને આયોજનની સંરચના માટે એક મીટિંગનું આયોજન માંગરોળ ખાતે કર્યું હતું. થનાર જનરલ મીટિંગ માટેના અનેક મુદ્દાઓને સાંકળવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં આહિર સમાજ અને અનેક લોકોના હિતમાં કાર્યક્રમ આપશે તેવું પણ જણાવ્યું હતું. જનરલ મીટિંગની પૂર્વ વિચારણા અને કાર્યક્રમ માટે આજે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો આગળ વાત કરીએ જૂનાગઢમાં 5 દિવસ સાથે વિરોધી માદાસિંહનો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો મોબાઈલમાં ધૂમ મચાવી રહ્યો છે. સવારના સમયે જંગલમાં નાના બચ્ચાઓને લઈને ટહેલવા નીકળ્યા કેમ ન હોય તેવો નાના બાળસિંહોને લઈને ટહેલવા નીકળેલ બાળસિંહો સાથેનો માદાસિંહણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વિડીયો સાથેના લખાણમાં જણાવવામાં આવ્યું છે કે જૂનાગઢ બોરદેવીના રસ્તે સિંહણ બાળસિંહો સાથે ટહેલતા જોવા મળ્યા. આ વિડીયો જૂનાગઢના જંગલનો જ હોય જેમની અમે પુષ્ટિ કે દાવો કરતા નથી. આ વિડીયો અન્ય કોઈ જંગલનો પણ હોઈ શકે છે, પરંતુ વાયરલ વિડીયોમાં જૂનાગઢના બોરદેવી વિસ્તારનું નામ બતાવવામાં આવી રહ્યું છે. નાના નાના બાળસિંહોનો સુંદર મજાનો નજારો વિડીયોમાં જોવા મળે છે, જેને જોવા એક અદ્ભુત લાહવો છે. પરંતુ અમે આ વાયરલ વિડીયો માટે પુષ્ટિ કે બાહેંધરી નથી આપતા કે વિડીયો જૂનાગઢના જંગલનો જ હોય. મનીષ ટાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.
તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.